નમસ્તે મિત્રો, ફરી એક વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. જે મિત્રો આરોગ્ય વિભાગમાં MPHW એટલે કે પુરુષ આરોગ્ય કાર્યકર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે પુરુષ આરોગ્ય કાર્યકર તરીકે જોબ કરવા ઈચ્છા હોય, નોકરી મેળવવા ઈચ્છા હોય મિત્રો, તો એની જાહેરાત ટૂંક જ સમયમાં આવનાર છે. લાંબા સમયથી એની જાહેરાત આવી નથી એટલે ટૂંક સમયમાં આવનાર છે. તો મિત્રો એની જે તૈયારી કરી રહેલા હોય મિત્રો, તો તમારા માટે આ વિડીયો ઉપયોગી થશે. કેમ કે કઈ રીતે એનો સિલેબસ શું છે, કઈ રીતે તૈયારી કરવી, તો મિત્રો એના વિશે આપણે જાણીશું. અને આ વખતે કદાચ એવું પણ બની શકે છે કે મેલ વર્કર જે પુરુષ આરોગ્ય કાર્યકર હોય છે એની જગ્યાએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર થઈ શકે છે, એટલે કે એની અંદર ફિમેલ હોય તો એ પણ એપ્લાય કરી શકશે, એવું બની શકે છે. એના વિશે આપણે મિત્રો આવનાર સમયમાં વિડીયો બનાવીશું ડિટેલ્સમાં. મિત્રો અત્યારે જોઈએ, જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે એના એનો જે કોર્સ છે, સિલેબસ છે, તો એના વિશે મિત્રો આપણે જાણી લઈએ. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એનો જે સિલેબસ જે આપવામાં આવેલો છે, કે જે ભરતી પરીક્ષા છે MCQ, એની અંદર કઈ રીતના પરીક્ષા, કયા વિષયમાંથી કેટલું પૂછાશે, તો એના વિશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર. એક નંબરમાં જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ 20 ગુણનું પૂછાશે મિત્રો. પછી ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામર એ 15 ગુણનું પૂછાશે. ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર 15 ગુણનું પૂછાશે. અને 4 નંબર પર જે આપેલું છે એની અંદર મિત્રો, જે આ જે જોબ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની, આરોગ્ય કાર્યકરની, એની જે કામગીરી છે અને એને લગતા પ્રશ્નો હશે મિત્રો, એટલે કે એ જે છે એ 50 ગુણનું હશે, એટલે કે જે આરોગ્ય વિભાગ વિશેનું છે એના વિશેનું નોલેજ જે છે. તો મિત્રો એની જે કામગીરી જે છે આરોગ્ય વર્કરની, તો એને સંબંધિત તૈયારી કરવાની, એટલે કે જે આરોગ્ય વિભાગનું જે છે આની અંદર બધા પ્રશ્નો એના વિશેના જશે મિત્રો, એટલે કે એ 50 ગુણનું એ હશે. અને આમ કરીને મળીને ટોટલ 100 ગુણનું પેપર હશે, 100 ગુણનું MCQ હશે મિત્રો. આનું જે સિલેક્શન છે આ 100 ગુણના આધારે જ થશે, એટલે કે આ 100 ગુણમાંથી જે રીતે મેરિટ બનશે, જે લોકો મેરિટમાં આવશે એ લોકોનું સિલેક્શન થશે મિત્રો. એટલે આ અભ્યાસક્રમ મુજબ તમે તૈયારી શરૂ કરી દેજો, ન કરી હોય તો ચાલુ રાખજો મિત્રો, જો જેને ચાલુ છે એને. અને આ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ તૈયારી કરજો, જો એનાથી બહાર ગયા તો સંભાવના ઓછી થઈ જશે મિત્રો સિલેક્ટ થવાની, એટલે આને અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ અભ્યાસ કરજો મિત્રો. બાકી જનરલ નોલેજને આમાં એ ઘણું ઓછું છે એટલે એ પ્રમાણે તૈયારી કરવાની, જે જે વધારે છે જે મહત્ત્વનું તો એના વિશે તૈયારી કરવાની મિત્રો. ને જનરલ નોલેજ એન્ડ અવેરનેસ જે છે, જનરલ નોલેજ અને અવેરનેસ વિશે, તો એમાં જે કયા કયા મુદ્દાઓ પૂછાવાના છે મિત્રો, તો એના વિશે જોઈ લઈએ. હવે એની અંદર છે ને, એની અંદર 11 વિવિધ પોઈન્ટ આપવામાં આવેલા છે, એ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. જનરલ મેન્ટલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે સામાન્ય માનસિક ક્ષમતા અને બુદ્ધિક્ષમતા, એના વિશેના પ્રશ્નો હશે. હિસ્ટરી ઓફ ઇન્ડિયા એન્ડ હિસ્ટરી ઓફ ગુજરાત એટલે કે ગુજરાત અને ભારતનો ઇતિહાસ. પછી કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા એન્ડ ગુજરાત એટલે કે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો. જીઓગ્રાફી ઇન્ડિયા એન્ડ જીઓગ્રાફી ઓફ ગુજરાત એટલે કે ગુજરાત અને ભારતનો ભૂગોળ. સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સની અંદર ગુજરાત, ભારત અને આંતરરાષ્ટ્રીય, એ ત્રણેયના સંબંધિત પ્રશ્નો હોઈ શકે છે મિત્રો. પછી ઇન્ડિયન પોલિટી એન્ડ કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું જે રાજ્યતંત્ર અને ભારતનું બંધારણ, એના વિશેના પ્રશ્નો હશે. પંચાયતી રાજ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એને લગતા અને એને લગતી કામગીરીને લગતા પ્રશ્નો આમાં હોઈ શકે છે મિત્રો. પછી વેલફેર સ્કીમ્સ ઓફ ગુજરાત એન્ડ યુનિયન ગવર્મેન્ટ એટલે કે આની અંદર ગુજરાત સરકારની જે વિવિધ વેલફેર કલ્યાણકારી યોજનાઓ છે એના વિશેના પ્રશ્નો, એ જ રીતે કેન્દ્ર સરકારની યોજનાઓ છે એના વિશેના પ્રશ્નો હશે. ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ એટલે ભારતનું જે ઇકોનોમિકલ જે સ્થિતિ છે અને આયોજન, એના વિશેના પ્રશ્નો હશે આની અંદર. પછી જનરલ સાયન્સ, એન્વાયરમેન્ટલ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, આની અંદર સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ, IT, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એને લગતા પ્રશ્નો હશે મિત્રો. અને છેલ્લે જે આપવામાં આવેલું છે કરંટ અફેર્સ એન્ડ રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ એટલે કે જે વર્તમાન પ્રવાહો છે, વર્તમાન જે બનાવો બની રહેલા હોય, તો એને લગતા પ્રશ્નો હશે. એ રિજનલ એટલે રાજ્ય કક્ષાના, નેશનલ જિલ્લા, નેશનલ રાષ્ટ્રીય કક્ષાના અને
ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાના જે કંઈ પણ મહત્ત્વના જે બનાવો બનતા હોય તો એના વિશેના પ્રશ્નો હશે મિત્રો. તો મિત્રો એમપીડબલ્યુની તૈયારી કરી રહેલા છો તમે, તો મિત્રો તમે તૈયારી ચાલુ રાખજો. આ વિષય જે છે, સિલેબસ છે, એને ધ્યાનમાં રાખીને તૈયારી કરજો મિત્રો, કે જેથી કરીને તમે તમારી મહેનત જે છે વધારાનું વાંચવામાં ફેલ ના જાય, એડે ના જાય, એટલે કે વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને તૈયારી કરજો મિત્રો. ઓકે, બાય.